જે હલનચલન એટલે હાથ પગના સ્નાયુઓ જોડાણ કરે, હલનચલન ચાલવાનું દોડવાનું અને વિવિધ ક્રિયાઓ કરવા માટે પ્રદાન કરે છે. કેટલાક અસ્થિઓમાં અસ્થિમજ્જા રુધિર કોષોમાં ઉત્પાદન માટેનું સ્થાન છે. કેટલાક અસ્થિઓની અંદર અસ્થિમજ્જા આવેલા છે જે રુધિરકોષો ઉત્પાદન માટેનું સ્થાન છે. રુધિરકોષો એટલે કયા? રક્તકણો છે, શ્વેતકણો છે, વિવિધ પ્રકારના બી કોષો છે, એન્ટીબોડી કોષો છે. આ બધા કોષોની ઉત્પત્તિ સ્થાન એટલે અસ્થિમજ્જા તરીકે ઓળખવામાં આવતું હોય છે. રુધિરકણિકાઓ છે એ પણ, પ્લેટેલેટ્સ, એ પણ આ અસ્થિમજ્જામાંથી જ ઉત્પન્ન થતા હોય છે. અને છેલ્લે ત્રીજા નંબરની પેશી જે આપણે રુધિર પેશી તરીકે ઓળખીએ છીએ એના વિશે થોડીક માહિતી આપણે મેળવી લઈએ. પાછળ બીજા ચેપ્ટરમાં આપણને ડિટેલમાં એની માહિતી આપેલી છે, એ વખતે જોઈશું, પણ અત્યારે આપણને ફક્ત આટલી બાબત આપેલી છે. રુધિર, તો રુધિર પ્રવાહી સંયોજક પેશી તરીકે ઓળખાય છે, જે રુધિર રસ, રક્તકણ અને શ્વેતકણ અને રુધિરકણિકાઓ ધરાવતા હોય છે. હવે રુધિર રસનો ભાગ 55% જેટલો હોય છે અને રુધિર કોષોનો ભાગ જોવા મળે છે કેટલો? 45% જેટલો ભાગ રુધિરકોષોનો જોવા મળે છે. અને એ રુધિરકોષોનો જે 45% ભાગ જોવા મળે છે એની અંદર રક્તકણો આવેલા છે, શ્વેતકણ આવેલા છે અને રુધિરકણિકાઓ જોવા મળે છે, જેને આપણે પ્લેટેલેટ્સ તરીકે ઓળખીએ છીએ. તો રુધિરકોષોના ભાગની અંદર RBC રક્તકણો ગોળાકાર તરીકે જોવા મળે છે, ત્રાક કણિકાઓ ત્રાક આકારના જોવા મળે છે અને WBC એટલે શ્વેતકણો જે આપણા શરીરનું સંચાલન કરવા માટે જવાબદાર છે એવા એન્ટીબોડી તરીકેના પણ કાર્ય કરતા જોવા મળતા હોય છે, એવા બ્લડની અંદર આવેલા છે. તમે મુખ્ય પરિસંચારી તરલ પરિવહન પામતું પ્રવાહી છે તે વિભિન્ન પદાર્થોના પરિવહનમાં મદદરૂપ કરે છે. એટલે રુધિર છે એ જુદા જુદા ઘટકોનું ટ્રાન્સપોર્ટેશનનું કાર્ય કરે છે, પરિવહન કરવાનું કાર્ય કરે છે, એક જગ્યાએથી વિવિધ પ્રકારના કોષોને લઈને બીજી જગ્યાએ પહોંચાડવાનું કાર્ય કરે છે. હવે આના વિશે આપણે વિસ્તૃત માહિતી ચેપ્ટર 17 અને 18માં રુધિર પરિવહન તંત્રમાં એની માહિતી આપણે પ્રાપ્ત કરવાના છીએ. તો અહીંયા આપણે અટકી જઈશું. આટલે સુધી તમે તૈયાર કરો અને નેક્સ્ટ ટાઈમ આપણે સ્નાયુ પેશી વિશે ચર્ચા કરવા પ્રયત્ન કરીશું. ઓકે, ધન્યવાદ.